તાજેતરમાં જ અનંત અને રાધિકાનો પ્રી વેડિંગ સમારોહ જામનગર ખાતે યોજાયો હતો, જેને લઈ ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચોરવાડમાં ગ્રામ ભોજનનું આયોજન અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોકિલાબેન અંબાણી તથા અનંત અને રાધિકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોકિલાબેન અંબાણીએ તેમની લગ્ન વર્ષગાંઠ નિમિત્તે ધીરુભાઈને યાદ કરી વર્ષો જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. કુટુંબીજનો અહીંયા પધાર્યા છે અને મને ખૂબ એનો આનંદ થાય છે. તમને બધાને ખબર છે કે જામનગરમાં ધીરુભાઈએ રિફાઇનરીની સ્થાપના કરી, ત્યારથી આપણા જામનગરનું નામ ખૂબ આગળ આવી ગયું. અને એમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગનું ફંક્શન કર્યું અને આપણા જામનગરનું નામ ઇન્ડિયાના ઇન્ટરનેશનલ મેપ ઉપર આવી ગયું. અને એમાં ચોરવાડને અમે પહેલાં યાદ કર્યું, કારણ કે ચોરવાડથી જ અમારું ભવિષ્ય આગળ નિર્માણ થયું છે. અંબાણી પરિવારના અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્વે પ્રી વેડિંગ સમારોહ જામનગરમાં યોજાઈ ગયો, જેની ઉજવણી ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચોરવાડ સુધી પહોંચી હતી. અંબાણી પરિવાર ચોરવાડનો મહેમાન બન્યો હતો અને ભવ્ય ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગ્રામ્યજનોએ પણ અંબાણી પરિવારના સભ્યોનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું, તો વળી મોટી સંખ્યામાં ગ્રામ્યજનો પણ ભોજન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્યજનોને ભાવપૂર્વક ભોજન કરાવી ખુદ અનંત અને રાધિકા પણ તેમની સાથે જમ્યા હતા. આ કાર્યક્રમ અંબાણી પરિવારના મોભી કોકિલાબેન અંબાણી ખુદ સામેલ થયા હતા અને ગામ સમસ્તને અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગે ભોજન સમારોહમાં આમંત્રિત કર્યા હતા. આપણા ચોરવાડના માણસોને ત્યારે ખબર પણ નહોતી કે પબ્લિક લિમિટેડ શું, શેર શું, શેરનું પ્રાઇસ શું, કોઈને કાંઈ ખબર નહોતી. ધીરુભાઈ દરેક સગા સંબંધીને બોલાવીને કહ્યું કે તમે રિલાયન્સના શેર લો, તમે રિલાયન્સના શેર લો. ત્યારે રિલાયન્સના શેરનો ભાવ 10 રૂપિયા હતો, અત્યારે કેટલો છે ઘણાને ખ્યાલ હશે. અત્યારે છે 2700. 10 રૂપિયાના શેરનો ભાવ અત્યારે આટલો છે અને બધાના આશીર્વાદથી આપણો ઇશ્યુ એકદમ 10% ઓવર ભરાઈ ગયો હતો. આ ભોજન સમારંભમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનંત અંબાણીએ ચોરવાડની યાદોને ભાવપૂર્વક વાકોળી હતી. સાથે તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગામની ભૂમિ 10 ધીરુભાઈ અંબાણીને જન્મ આપે. જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે, ચોરવાડ કારણ થયું છે. દાદાજી ચોરવાડના છે અને મારું અહીંયા એક જ મારું એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ, આવો મારો વિચાર છે. અને એ આ ગામડાથી થઈ શકે અને એ જ મારો વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈથી પ્રેરણા લે અને આગળ વધે અને અહીંયા 10 થી આગલા 10 વર્ષમાં અહીંયા 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ. ઉલ્લેખનીય છે, આજથી 70 વર્ષ પૂર્વે 12 માર્ચ 1954 દિવસે ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેનના વિવાહ પણ ચોરવાડમાં થયા હતા. જોગાનું જોગ આજે અનંત અને રાધિકાના પ્રી વેડિંગ પ્રસંગે ભોજન સમારંભ યોજાયો હતો, જે અંબાણી પરિવાર માટે ચોરવાડ કેટલું મહત્વનું છે તે દર્શાવે છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે ચોરવાડની માટીમાં અનેરી તાકાત છે. અહીં બિરલાઓ જન્મ્યા છે. ધીરુભાઈ અંબાણી, વીરેન્દ્રભાઈ શાહ જેવા ઉદ્યોગપતિઓ અને સાંસદ તેમજ 7 જેટલા ધારાસભ્યો પણ આ ગામે આપ્યા છે. આવનારા સમયમાં ધીરુભાઈ જેવા અનેક આ ગામમાંથી જન્મ લઈએ અને વહેલી તકે બીજા પણ ધીરુભાઈની રાહે ચલે એવા માટે એમની એક આશા હતી અને હું ભગવાનની માતાજીને પ્રાર્થના કરી કે આનંદભાઈની આશા એ વહેલી સાંભળી લે. આપને જણાવી દઈએ કે ચોરવાડનું અંબાણી પરિવારમાં ખૂબ જ મહત્વ છે. અંબાણી પરિવાર દ્વારા યોજાયેલા ગામ સમસ્ત સમૂહ ભોજન પ્રસંગે હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે મૂળ ચોરવાડ ગામના વતની જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને વેરાવળ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હંમેશા અંબાણી પરિવારનો મારી ઉપર આશીર્વાદ રહ્યો છે, ચોરવાડ શહેર ઉપર આશીર્વાદ રહ્યો છે, એમ કાયમી માટે
તો મારા ચોરવાડ શહેર ઉપર પણ આશીર્વાદ રહે અને ખૂબ એ લોકો પણ પ્રગતિ કરે, અમને એમ કરતા રહે અને ચોરવાડનું નામ રોશન કરતા રહે. અને એમ તેમના શેઠ ધીરુભાઈ પાસેથી પણ અમે પ્રેરણા મળી છે, તેનાથી પણ અમે પણ એમના પ્રેરણાથી પણ એક વિસ્તાર સોમનાથના ધારાસભ્ય તરીકે સેવામાં કરવાનો મોકો મળ્યો છે અને તેમના ગામના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે. ત્યારે અમે જાહેરમાં કહેતા હોય છે કે અમે શેઠ ધીરુભાઈના ગામમાંથી આવીએ છીએ, અમને સમજાવવાની જરૂર નથી, અમે શેઠ ધીરુભાઈ પાસેથી શીખા છે અને એના એના માર્ગદર્શન માટે એના માર્ગદર્શન નીચે હંમેશા માટે ચાલતા રહેશું.